नमस्कार, हूँ छू जीगर कवैया। आज एक गजल दीकरीनी मनोव्यथा ने रजू करती गजल कंकु पगला। एक दीकरी जयरे नानी होय अने धीमे धीमे जेम मोटी थती जाय તેમ સમયની સાથે ઘણું બધું બદલાતું હોય છે, તેવી જ રીતે એક દીકરી જ્યારે હજુ તો ઘરમાં પાપા પગલીનો રણકાર પાડતી હોય અને ક્યારે તેના કંકુ પગલાનો સમય આવી જાય છે એ ખબર નથી રહેતી। સમય ખૂબ જલ્દી પસાર થતો જાય છે। આવા સંજોગોમાં એક દીકરી જેને ભરપૂર માત્રામાં જીવવાની ઝંખના છે એની મનોવ્યથા એ રજૂ કરતી હોય એના કંકુ પગલાના સમયે, ત્યારે એક ગઝલ રૂપે કંઈક આ રીતે પ્રસ્તુત થતું હોય। પાપા પગલીનો રણકાર હજુ તો કાનોમાં ગુંજે છે, પાપા પગલીનો રણકાર હજુ તો કાનોમાં ગુંજે છે, ત્યાં તો કંકુ પગલાનો સમય આવી જાય છે। લક્ષ્મી અવતારની એ શુભ વધામણી ગામે ગામ પહોંચે, ત્યાં તો લગ્ન કંકોત્રી લખવાનો સમય આવી જાય છે। લક્ષ્મી અવતારની એ શુભ વધામણી ગામે ગામ પહોંચે, ત્યાં તો લગ્ન કંકોત્રી લખવાનો સમય આવી જાય છે। પિતાની છત્રછાયામાં લાડકવાઈ બનીને, પિતાની છત્રછાયામાં લાડકવાઈ બનીને લાડ લડુ, ત્યાં તો ઘરની મર્યાદા બનવાનો સમય આવી જાય છે। મમ્મી મમ્મી કહીને માતાનો પાલવ પકડું, ત્યાં તો માથે પાલવ ઓઢવાનો સમય આવી જાય છે। મમ્મી મમ્મી કહીને માતાનો પાલવ પકડું, ત્યાં તો માથે પાલવ ઓઢવાનો સમય આવી જાય છે। રંગ બેરંગી ઓઢણી ઓઢીને, રંગ બેરંગી ઓઢણી ઓઢીને હજુ તો બહેન સાથે રમું, ત્યાં તો માથે પાનેતર ઓઢવાનો સમય આવી જાય છે। રાખડીના તારથી હજુ તો સંસારના સારને સમજું, ત્યાં તો ભાઈથી વિખૂટા પડી જવાનો સમય આવી જાય છે। પ્રાણપ્રિય તમારી પ્રત્યેક ક્ષણમાં એક યાદ બનીને રહું, પ્રાણપ્રિય તમારી પ્રત્યેક ક્ષણમાં એક યાદ બનીને રહું, ત્યાં તો સપ્તપદીમાં પગ માંડવાનો સમય આવી જાય છે, ત્યાં તો સપ્તપદીમાં પગ માંડવાનો સમય આવી જાય છે। પાપા પગલીનો રણકાર હજુ તો કાનોમાં ગુંજે છે, ત્યાં તો કંકુ પગલાનો સમય આવી જાય છે, ત્યાં તો કંકુ પગલાનો સમય આવી જાય છે। અસ્તુ સહ જીગર કવૈયાના જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।